નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 6 અને 7 ની ગણતરી કરેલી, ત્યારબાદ હવે પછી છે એ દાખલા નંબર 8 અને 9 છે તે જોઈએ. તો મિત્રો, એની અંદર આપણને પ્રશ્ન પહેલો આપેલો છે 8મો, કે ભાઈ એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ છે એ 63 દિવસ બનાવવા માટે 42 યંત્રોની જરૂર પડે છે. કેટલા યંત્રની જરૂર પડે છે? 42 યંત્રની. તો આ જ સંખ્યાની વસ્તુઓ જો 54 દિવસમાં બનાવવામાં કેટલા યંત્રો જોઈએ? બરાબર છે. તો 63 દિવસમાં એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ છે 63 દિવસમાં બનાવવા 42 યંત્રની જરૂર પડે છે. બરાબર છે. અને એ જ સંખ્યાની જે વસ્તુઓ છે એ આપેલા છે 54 દિવસમાં બનાવવા માટે કેટલા યંત્રો આપણે જોઈશે? તો સૌપ્રથમ આપણે અહીંયા લખશું કે 42 આપેલા છે એ યંત્રોની સંખ્યા આપેલી છે. એ લખશું યંત્રોની સંખ્યા કેટલી છે? 42. એટલે આપણે આને નામ આપશું X1. અને 42 યંત્રોની જરૂર પડે છે, પણ કેટલા દિવસમાં પડે છે? તો કે 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે છે. તો અહીંયા દિવસોની સંખ્યા કેટલી છે? 63. બરાબર છે. તો એને આપણે લખશું અહીંયા Y1 થશે. બરાબર છે. પછી તો કે X2માં શું છે કે આ જ સંખ્યાની વસ્તુ 54 દિવસમાં બનાવવા માટે કેટલો દિવસોની સંખ્યા આપેલી છે, પરંતુ X2 આપેલા નથી, મતલબ કે યંત્રોની સંખ્યા આપેલી નથી. બરાબર. એટલે યંત્રોની સંખ્યા એટલે કે એ શોધવાનો છે X2, અને દિવસોની સંખ્યા પાછી આપેલી છે કેટલી? 54. એટલે એને આપણે લખશું Y2. બરાબર છે. કારણ કે બંને વસ્તુ આપેલી છે એટલે તો જ ખ્યાલ આવશે, આપણને ખબર પડશે. હવે માની લ્યો કે આ X1 છે એ 42 છે, આ પણ કેવો છે? વ્યસ્ત પ્રમાણ છે. એ લખી નાખશું વ્યસ્ત પ્રમાણ છે. બરાબર. તો આપણે સૌ પ્રથમ લખશું કે ભાઈ X1 કેટલા? તો કે 42. Y1 કેટલા? તો કે 63. X2 તો કે શોધવાના છે. Y2 તો કે 54 આપેલા છે. બરાબર. સૂત્ર પ્રમાણે લખશું તો કે સૂત્ર કેવી રીતે થશે? તો કે X1 ગુણ્યા Y1 X2 ગુણ્યા Y2. X1 કેટલા છે? 42. અને Y1 કેટલા છે? 63. X2 આપણે શોધવાના છે અને Y2 આપેલા છે 54. રેડી. તો આમાંથી X2 બરાબર કેટલા થશે? તો કે 42 ગુણ્યા 63 છેદમાં કેટલા? 54 થશે. બરાબર. છેદ ઉડાડશું તો 9 7 63 અને 9 6 54. 9 9 કેન્સલ થશે એટલે અહીંયા આવશે 7, અહીંયા આવશે 6. 6 7 42 થશે. તો X2 બરાબર કેટલા વધશે? 7 ગુણ્યા 7. અને 7 7 કેટલા થાય? 49. બરાબર છે. 7 7, કારણ કે જો 9 7 63 થયા અને 9 6 54 થયા, તો 9 9 આપણે કેન્સલ કર્યા, તો 7ના છેદમાં કેટલા થાય? 6. એટલે ઉપર મૂક્યા 7, નીચે મૂક્યા 6. 6 7 42. બરાબર. તો X2 બરાબર 7 ગુણ્યા 7 કરો એટલે 7 7 કેટલા થાય? 49. એટલે X2ની કિંમત કેટલી આવે? 49 આવે. તો આપણે અહીં લખશું કે X2 બરાબર 49 યંત્રો જોઈએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 9 છે તે જોઈએ. એક કારને 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. હવે જો કારની ઝડપ 80 કિમી પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે? કોઈ એક કારને 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. હવે જો કારની ઝડપ 80 કિમી પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે? બરાબર છે. તો પહેલાં તો સૌ પ્રથમ આપણને અહીંયા લખેલું છે
एक्स वन नी अंदर केटला लखशू 60 किमी प्रति कलाक बराबर छे। अने त्यार पछी वाई वन एटले समय केटलो गाळो आप्यो छे 2 कलाकनो रेडी। अने एक्स टू એટલે એક્સ ટુ ની અંદર આપણને જે આપેલી છે કિમી પ્રતિક અંતર આપેલું છે, શું આપેલું છે અંતર, એટલે અહીંયા લખશું 80 કિમી પ્રતિ કલાક। તો કેટલો સમય લાગશે, સમય આપણે શું કરવાનો છે શોધવાનો છે, એટલે વાય ટુ શું કરવાના થયા શોધવાના થયા રેડી। તો અહીંયા પણ જે સંખ્યા આપી છે કેવી છે, તો કે વ્યસ્ત પ્રમાણ છે, તો આપણે અહીં લખશું વ્યસ્ત પ્રમાણ છે, વ્યસ્ત પ્રમાણ છે રેડી। અહીંયા આપણે જે સૂત્ર મૂકતા એવી રીતે સૂત્ર મૂકીશું કે ભાઈ એક્સ વન ગુણ્યા વાય વન એક્સ ટુ ગુણ્યા વાય ટુ રેડી। હવે આપણે જોઈએ તો એક્સ વનની કિંમત છે 60, વાય વનની છે 2 કલાક, એક્સ ટુ છે 80 અને વાય ટુ શું કરવાના છે શોધવાના છે। તો મિત્રો આપણને એટલી ખબર પડશે કે ભાઈ આમાંથી કઈ વસ્તુ શોધવાની થઈ, તો કે વાય ટુ આપણે શોધવાના થયા। વાય ટુ બરાબર 60 ગુણ્યા 2 છેદમાં કેટલા લખાશે, છેદમાં કેટલા આવશે, તો કે વાય ટુ જો શોધવાના છે તો 60 ગુણ્યા 2 થશે, 80 ક્યાં જશે છેદમાં રેડી। હવે જો 80 છેદમાં જાય તો આપણે એના છેદ કેવી રીતે ઉડાડી શકીએ તે જોઈએ। તો 00 કેન્સલ થશે, 00 કેન્સલ થાય, 00 કેન્સલ થઈ શકે, પછી અહીંયા 2 એકા 2 થાય અને છેદમાં 8 આપેલા છે એટલે 2 4 કેટલા થાય 8 થાય, ત્યાં 2 2 કટ થઈ જાય, ખ્યાલ આવે છે ને બધાને, 2 એકા 2 થાય અને 2 4 8 થાય એટલે 2 2 કટ થઈ જાય, એટલે અહીંયા વધે 1 અને નીચે વધે 4 રેડી। હજી ઉપર છેદ ઉડે છે અહીંયા 3ના, 3 2 કેટલા થાય 6 થાય અને અહીંયા 4 આપેલા છે એટલે 2 2 કેટલા થાય 4 થાય, 2 2 અહીંયા કટ થાય એટલે 3ના છેદમાં કેટલા વધશે 2 વધશે। હવે 3ના છેદમાં 2 છે એટલે એટલે આપણે ભાગ ઉડાડી શકીએ નહીં, એટલે 3ના છેદમાં 2 થાય બરાબર છે, 3ના છેદમાં 2। હવે જો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો આપણે નોંધમાં લખી નાખીએ કે 3 ભાગ્યા 2 કરીએ, 3 ભાગ્યા 2 2 એકા 2 થાય, 3 માંથી 2 જાય તો 1 વધે, એટલે આપણે અહીંયા લખી શકીએ કે વાય ટુ બરાબર છેદમાં કેટલા છે 2 એકા 2 થાય અને એમાં 1 નાખો એટલે 3 થાય, 2 એકા 2 ને 1 3 એટલે 1 પૂર્ણાંક 1 દૃતીયાંશ। પાછળ શું લખશું આપણે, કલાક લખશું, કલાક બરાબર, કલાક લાગશે બરાબર વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો આપણે આ રીતે દાખલાની ગણતરી સાવ સહેલાઈથી ગણી શકીએ છીએ। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 10 અને 11ની ગણતરી કરીશું। તો આજે આપણે મિત્રો આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ।